નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર સોળ સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ જ તેમાં પ્રશ્ન નંબર એ કાવ્યના કથા વસ્તુને વાત વાર્તા સ્વરૂપે લખો તો જોઈએ જવાબ પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્ર સાતમા કડવાનો કૃતિની શરૂઆતમાં શ્રીકૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તો શ્રીકૃષ્ણની પત્નીઓ તેમની સેવા ચાકરી કરી છે ત્યાં અચાનક દાસી આવીને સુદામાના આવવાના સમાચાર આપે છે એ સમાચાર સાંભળતા શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા જળવા જાય છે દોડતા દોડતા પડે છે ફરી ઉઠે અને દોડે છે સુદામાને જોઈ શ્રી કૃષ્ણ રડી પડે છે તેઓ સુદામાને પગે પડે છે અને બંને મિત્રો પ્રેમથી એકબીજાને ભેટી પડે છે શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લે છે વાકા બોલી સત્યભામા કહે છે કે આવા શું શ્રી કૃષ્ણના મિત્ર હશે ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે તમે હરિભક્તને ઓળખતા નથી શ્રીકૃષ્ણ સુદામાને આસન પર બેસાડે છે અને પોતે ઊભા રહી સુદામાને વાયરો નાખે છે આમ કાવ્ય ખંડમાં સત્ય ભાવ અને અતિથિ ભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાત્રોના મુખ્ય બોલાયેલા બે બે સંવાદો ગદ્ય સ્વરૂપે લખો નંબર એક દાસી તો જોઈએ જવાબ બારણે એક બ્રહ્માંડ બ્રાહ્મણ ઊભો છે ત્યાર પછી મેં બધા ઋષિ બાળપણનો છે મારા જેવા દુખિયાનો વિસામો છે તમે પ્રજા થાળ તૈયાર કરો આ જે હું રાજ્યાસન ભોગવું છું તે એ બ્રાહ્મણના પુણ્યનું ફળ છે નંબર ત્રણ સત્યભામા આવી શું મિત્રાચારો હશે આ શું ફૂટડા મિત્ર સુદામા છે ભગવાન શ્રી કૃષ્ણ આને જોઈને શું આમ દોડ્યા હશે તેમની નાનપણની માયા પણ ભૂલી છે ભલી છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો નંબર એક કૃષ્ણ શા માટે અધીરા થઈ દોડ્યા તો જવાબ આવશે શ્રીકૃષ્ણને દાસી સમાચાર આપે છે કે આપણા બારણે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે જે તેમનું નામ સુદામો છે એવું કહે છે આ સાંભળીને શ્રીકૃષ્ણ અધીરે અધીર થઈને દોડ્યા ત્યાર પછી નંબર બે કૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓને શી તૈયારી કરવા કહે છે કેમ તો જવાબ આવશે શ્રીકૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓને પૂજા થાળ તૈયારી કરવા કહે છે કેમ કે તેઓ કહે છે કે હું આજે રાજ્યાસન છું તો આ પુણ્ય છે ત્યાર પછી નંબર ત્રણ સુદામાને લેવા જતા શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે તો સુદામાને લેવા જતા શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ વિચારે છે કે શ્રી કૃષ્ણના મિત્ર કેવા હશે એવો કેવો સ્નેહ હશે તેમનો તેમના દેહ પર કદર્પ કોટી હશે નંબર ચાર મળતા શ્રી કૃષ્ણ શું કરે છે તો સુદામાને સુદામાને મળતા આંખમાંથી આંસુ આવે છે છે તેઓ પ્રથમ પગે પડે અને પછી ભેટીને રડી પડે છે પ્રશ્ન નંબર ચાર તમે સાંભળેલો કે વાંચેલો શ્રી કૃષ્ણ વિશેનો કોઈ એક પ્રસંગ લખો તો એકવાર ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ નાના હતા ત્યારે બાળકો સાથે યમુના તટ પર જઈ પહોંચ્યા એ વખતે શેઠ માસ ચાલતો જેઠ માસ ચાલતો હોવાથી ગાયો તથા બાળકો તાપી અકળાઈ ઉઠ્યા એમને ખૂબ જ તરસ લાગવાથી એમણે યમુનાના વિસ્મય પાણીનું પાણીને પી લીધું પાણી પીતા વેત બધા બેહોશ બનીને ધરતી પર છળી પડ્યા કે મરી ગયા એમને એવી દયનીય દશામાં દેખીને શ્રી ભગવાન કૃષ્ણે એમને પોતાની અમૃતમય અલૌકિક દ્રષ્ટિથી જીવતા કર્યા પછી તેમણે કાલ્યા નામના વિસ્મય પ્રભાવમાંથી યમુનાને મુક્ત કરવાનો સુદૃઢ સંકલ્પ કરીને કદેલ વૃક્ષ પર ચડી ગયા અને યમુનાના વિસ્મય પાણીમાં કૂદી પડ્યા તેનો અવાજ સાંભળીને કાલિયાનાગ બહાર આવે છે શ્રીકૃષ્ણ કાલિયાનાગ વચ્ચે યુદ્ધ થયું નાગની પ્રાર્થનાથી કૃષ્ણ નાગને છોડી દીધો અને તેમને પોતાના પુત્રો અને સ્ત્રીઓ સાથે યમુનાને છોડીને સમુદ્રમાં જવાનો આદેશ આપ્યો ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક નળમાંથી ખાલી જગ્યા પાણી ટપકતું હતું તો જવાશે ટપક ટપક નંબર બે શેઠ દરરોજ ખાલી જગ્યાનો હિસાબ માંડે તો આવક જાવક નંબર ત્રણ વાંદરાઓ ઝાડ પર ખાલી જગ્યા કરતા હતા કુદા કુદ નંબર ચાર મને ખાલી જગ્યા જમવાનું જ ગમે ગરમા ગરમ નંબર પાંચ તેમણે લગ્નમાં આવવાનું આમંત્રણ ખાલી જગ્યા આપ્યું ઘરે ઘરે નંબર છ પોલીસ ઘરનો ખાલી જગ્યા ખૂંદી વળી ખૂણે ખૂણે નંબર સાત બેસવા માટે ખાલી જગ્યા છે કે નહીં તો જવાબ આવશે ખુરશી બુરસી નંબર આઠ ચોમાસામાં ખેતરના રસ્તે ખાલી જગ્યા થઈ જાય પાણી પાણી નંબર નવ નદીનું પાણી ખાલી જગ્યા કરતું વહેતું હતું તો ખળ ખળ નંબર દસ દીકરાને ઝાંઝરનો ખાલી જગ્યા અવાજ સંભળાયો તો જવાબ આવશે રણ જણ પ્રશ્ન નંબર છ નીચેની પંક્તિઓને સ્વરૂપે લખો જોઈએ નંબર એક ચંગ મૃદક ઉપંગ ગાજે રે શ્રીમંડળ વીણા વાજે રે તો જવાબ જોઈએ મુખેથી વગાડવાનું વાદ્યુ બંને બાજુ વગાડી શકાય તેવા વૃદ્ધ ઉપંગ જેવા વાદ્યો તંતુવાદ્ય વીણા જેવા વાદ્યના અવાજ આવે છે નંબર બે બોલી સાહેલી શીશ નામીને રે દ્વારે દ્રીજ ઉભો છે સ્વામી રે તો શ્રી કૃષ્ણની દાસી શીશ નમાવીને બોલે છે કે બારણે એક બ્રાહ્મણ આવ્યો છે સ્વામી નંબર ત્રણ શેર્ય ઊભા થોડ થોડ છે તેને જોવા મળ્યા બહુ લોલ રે તો સુદામાને જોવા શેર્ય ઘણા લોકો ઊભા રહે છે નંબર ચાર ઢળી પડે વળી બેઠા થાય રે એક પ્લક પલક તે જૂગ વહી જાય રે તો શ્રી કૃષ્ણ દોડતા પડે છે વળી ઊભા થાય છે તેમને શ્રીકૃષ્ણને મેળવવાની એક એક પળ વર્ષો જેવી લાગે છે નંબર પાંચ પછી મુખ અન્ય અન્ય જુએ રે હરીના આંસુ ઋષિજી લૂણે રે તો જવાબ આવશે પછી શ્રી કૃષ્ણ અને સુદામા એકબીજાની સામે જોઈ રહે છે સુદામા શ્રી કૃષ્ણ આંસુ લૂછે છે નંબર છ બેસાડિયા મિત્રને સસ્યા ઉપર ઢોળે વાય હરી ઊભા રહી તો જવાબ આવશે શ્રી કૃષ્ણએ પોતાના મિત્રને આસન પર બેસાડ્યા અને પોતે ઊભા વાયરો નખ્યો પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાંના ના રેખાંકિત શબ્દ સમૂહો માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો અહીં ઉદાહરણમાં આપેલું છે તેવા આપણે નીચે જોઈએ નંબર એક સત્યભામાં કટાક્ષમાં બોલનારી પટરાણી હતી તો જવાબ આવશે સત્યભામાં વોકા બોલી પટરાણી હતી નંબર બે દર્શકો સાંભળવાના રસમાં મગ્ન હતા તો જવાબ આવશે દર્શકો સાંભળવાના રસમગ્ન હતા તો ધોરણ આઠના ગુજરાતી વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ